રાજકોટ ખોડધામના ટ્રસ્ટી અને લેવા પાટીદાર સમાજના આગેવાન ઉદ્યોગ સાહસિક એવા નરેશભાઈ પટેલે પોતાના પરિવાર સાથે આજરોજ લોકસભા ચૂંટણીના મતદાન પર્વ પર સહપરિવાર મતદાન કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે લોકશાહીના પર્વમાં મતદાન કરી સૌથી મોટી લોકશાહીમાં પોતાનું યોગદાન ચોક્કસપણે આપવું જોઈએ. સાથે સાથે રાજકોટ લોકસભા પર ચાલી રહેલા વિવાદ મુદ્દે પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. અહેવાલ વિજય મકવાણા. લોકશાહીનો ખૂબ જ મોટો પર્વ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દેશ છે ત્યારે આજની દિવસે આ પવિત્ર મત દરેક લોકો આપે અને આ લોકશાહીને જીવંત રાખે એવી સૌને વિનંતી કરું છું. મતદાન વધુમાં વધુ થાય અને લોકશાહીનો પર્વ ઉજાય એવી પણ સાથે વિનંતી કરું છું. ખાસ જે રીતના પત્રિકા વાયરલ થઈ લેવા પાટી સમાજનું શું સંદેશ તમે આપવા માંગો છો? ચૂંટણીના દિવસોની અંદર આ બધું સ્વાભાવિક છે. એકબીજા ઉમેદવારો એકબીજાની ઉપર આવું બધું પ્રોસિજરલ કોઈ પત્રિકા કોઈ વિડીયો વાયરલ કરે કોઈ ઓડિયો વાયરલ કરે આ સ્વાભાવિક વસ્તુ છે અને આ બનવાની છે. ત્યારે લેવા પટેલ સમાજની જે સંસ્થા ખોડલધામ અને ખોડલધામ આપ સૌ જાણો છો એમ ખૂબ જ મોટી સંસ્થા છે અને એક જવાબદાર સંસ્થા છે ત્યારે એનું નામ ક્યાંય પણ વચ્ચે આવે એ અમે સ્વીકારતા નથી. આ બનાવ એક ગુજરાત માટે ન બનવો જોતો હતો. ક્યાંય પણ આ બનાવ રોકી દેવામાં આવત તો ગુજરાત માટે મોટી વાત થાત. પણ હવે જે સમયની વાત છે ને સમયમાં જે એનો જે વાત થઈ છે એ મુજબ સમય પ્રમાણે ચાલે છે. ખાસ આ વખતે કયા મુદ્દાઓ અસર કરે તમારી દ્રષ્ટિએ? મુદ્દાઓ બધા કોમન હોય છે. આજે મતદાનના દિવસે હું કોઈ પણ રાજકીય ચર્ચા કરું એ યોગ્ય નહીં ગણાય. તમે કયા મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખ્યું? ફરીથી કહું છું, આજે મતદાનના દિવસે હજી સવારનો પક્ષ છે, હું કાંઈ પણ વાત કરીશ એ યોગ્ય નહીં ગણાય. ઓકે.